નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં હું તમને લઈ આવ્યો છું ગુજરાતના ખૂબ જ જાણીતા તીર્થધામ એવા ડાકોરની મુલાકાતે. આ વિડીયોમાં આપણે દર્શન કરીશું સાક્ષાત રણછોડરાયજીની પ્રતિમાના. સાથે જ હું તમને જણાવીશ કે આ મંદિરમાં દર્શનનો સમય કેટલો છે, આરતી ક્યારે ક્યારે થાય છે, ઉપરાંત દૂર દૂરથી આવતા ભાવિકો માટે અહીંયા રહેવા તેમજ જમવાની કેવી સુવિધાઓ છે તેની પણ વિસ્તૃત જાણકારી આ વિડીયોમાં હું તમને આપીશ. તો આ વિડીયોને શરૂઆતથી જુઓ અને સાથે જ ભગવાન રણછોડરાયની આરતીના દર્શન પણ આપણે કરીશું. તો ચાલો હવે શરૂ કરીએ ડાકોરનો આ અદ્ભુત વિડીયો. ખૂબ જ સુંદર મજાનું છે આ મંદિર અને આ મંદિરની શિલ્પકલા પણ અદ્ભુત છે. અહીંયા રોજે રોજ હજારો ભાવિકો આવે છે, રણછોડરાયના દર્શન કરે છે અને થઈ જાય છે ધન્ય. ડાકોરમાં રણછોડરાયની પ્રતિમા સ્થાપિત છે. આની પાછળ પણ એક કહાની છુપાયેલી છે. હરિવંશ, સ્કંદ અને ભાગવત પુરાણ અનુસાર જરાસંઘ સાથેના યુદ્ધમાં વિજય મેળવવા માટે એક તબક્કે શ્રીકૃષ્ણએ પીછેહટ કરી હતી અને રણ છોડી દીધું હતું, જેના કારણે તેમને રણછોડરાય કહેવામાં આવે છે. મથુરાથી જ્યારે તેઓએ સ્થળાંતર કરીને સમગ્ર યાદવો સાથે સલામત સ્થળની શોધમાં નીકળ્યા ત્યારે તેમણે ડાકોરમાં વિશ્રામ કર્યો હતો. આથી આ મંદિરમાં રણછોડરાયની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. ડાકોરના આ મંદિરનો ઇતિહાસ ઘણો જૂનો છે. એવું કહેવાય છે કે દ્વાપર યુગમાં ડંક મુનિએ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તેમની ઘોર તપસ્યા બાદ ભગવાન શંકરે તેમને આશીર્વાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહીં આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરૂપે અહીં રહેશે. એવું માનવામાં આવે છે કે છેલ્લા 860 વર્ષ કરતાં પણ વધુ સમયથી રણછોડરાયજી ડાકોરમાં સાક્ષાત બિરાજમાન છે. તેની પાછળ પણ એક કથા છુપાયેલી છે. એવું કહેવાય છે કે વર્ષો પહેલાં ડાકોરમાં કૃષ્ણ ભક્ત બોડાણા રહેતા હતા, જેઓ દર 6 મહિને પૂનમ ભરવા માટે દ્વારકાધીશના દર્શને જતા હતા. પરંતુ વૃદ્ધાવસ્થામાં તેનાથી પ્રવાસ કરવો મુશ્કેલ હતો, એટલે સ્વયં દ્વારકાધીશે તેમને દર્શન આપ્યા અને જગત મંદિરમાં સ્થાપિત મૂર્તિ ડાકોર લઈ જવાની અનુમતિ આપી. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સાક્ષાત પોતાની મૂર્તિ લઈ જવાની અનુમતિ આપી ત્યારે ભક્ત બોડાણા દ્વારકાધીશથી મૂર્તિ લઈને ડાકોર આવી ગયા. પરંતુ દ્વારકાના ગુગળી બ્રાહ્મણો સાથેની અથડામણમાં તેમનું મૃત્યુ થયું. એ પછી આ મૂર્તિને ડાકોરમાં સ્થાપિત કરવા ગુગળી બ્રાહ્મણો સહમત થયા, પરંતુ તેમણે મંદિરના વજન જેટલા સોનાની માંગણી કરી. એ વખતે બોડાણાના પત્નીએ પોતાના નાકની ચૂની મૂર્તિની સામે ત્રાજવામાં મૂકી તો તેનું અને મૂર્તિનું વજન બરાબર થયું. ત્યારથી દ્વારકાના મંદિરની અસલ મૂર્તિ ડાકોર મંદિરમાં સ્થાપિત થયેલી છે. ડાકોરમાં જો રહેવાની વાત કરીએ તો ડાકોર મંદિર ટ્રસ્ટ સંચાલિત વિશ્રાંતિ ગૃહમાં કુલ 20 જેટલા એસી અને નોન એસી રૂમની સુવિધાઓ છે, જેમાં એસી રૂમના રોજના 900 અને નોન એસી રૂમના રોજના 500 રૂપિયાનો ચાર્જ ભક્તો પાસેથી લેવામાં આવે છે. ઉપરાંત દર્શને આવતા ભાવિકો માટે અહીંયા રહેવા માટે ઘણા બધા ગેસ્ટ હાઉસ તેમજ ધર્મશાળાઓ અને હોટેલ પણ ઉપલબ્ધ છે. જો જમવાની વાત કરીએ તો ડાકોરમાં દર્શને આવતા ભક્તો માટે મંદિર ટ્રસ્ટ તરફથી ભોજનશાળામાં ફક્ત 35 રૂપિયાના ટોકન ચાર્જ પર જમવાની સુવિધા ભક્તોને આપવામાં આવે છે. અને જો તમારે અહીંયાના વિશ્રાંતિ ગૃહમાં રૂમ બુક કરાવવો હોય
તો ફોન પર એડવાન્સ બુકિંગની સુવિધા પણ છે। એક ખાસ વાતનું ધ્યાન રાખજો કે જો તમે સાંજે 7:30 વાગ્યા પછી મંદિરના દર્શને જશો તો તમને મંદિરના દર્શન નહીં થઈ શકે, કારણ કે 7:30 વાગ્યે મંદિરના દરવાજા બંધ થઈ જાય છે। પછી તમારે દર્શન માટે બીજા દિવસે સવારે 7 વાગ્યા સુધી રાહ જોવી પડશે। આરતીની વાત કરીએ તો ડાકોરમાં રણછોડરાયજીની આરતી સવારે 6:50 મંગળા આરતી થાય છે, સવારે 9:15 શૃંગાર આરતી, સવારે 11:40 રાજભોગ આરતી, બપોરે 4:05 પ્રભુનું ઉથાપન થાય છે, સાંજે 5:30 શયન અને સાંજે 7:10 સખડી ભોગ ભગવાનને ધરાવવામાં આવે છે। તો અત્યારે સમય છે ભગવાન રણછોડરાયજીની આરતીનો, ચાલો આપણે પણ લાભ લઈએ આ અમૂલ્ય આરતીનો। સવારે 6:45 લઈ અને બપોરે 12 દરમિયાન તમે ભગવાન રણછોડરાયની પ્રતિમાના દર્શન કરી શકો છો। ત્યારબાદ સાંજે 4:10 લઈ અને સાંજે 7:30 સુધી તમે ભગવાનની પ્રતિમાના દર્શન કરી શકો છો। ડાકોર મંદિરમાં આખો દિવસ ભજનની રમઝટ ચાલતી હોય છે। ભક્તો અહીંયા રણછોડરાયના ભજન કરે છે, કીર્તન કરે છે। તો દોસ્તો, મને આશા છે કે ડાકોરનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચે તે માટે તેને શેર કરો। તમારા કોઈ સવાલ હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો, હું તેનો જવાબ ચોક્કસ આપીશ। અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય જય ગરવી ગુજરાત, જય રણછોડરાય।